નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા વખતે આપણે પાઠ નંબર છ લેખણ જાલી નવ રહી પાઠની ચર્ચા કરતા હતા જેના લેખક છે જોરાવરસિંહ જાધવ અને પાઠનો સાહિત્ય પ્રકાર છે લોકકથા ગયા વખતે આપણે જોયેલું કે કહળસંગ ખરીદી કરવા ગયા છે એમણે મોદીની દુકાનીથી કેટલીક ખરીદી કરી અને ખરીદી કરીને તેમણે એ બધો સામાન ગાળામાં ભર્યો અને ગાડું જ્યારે સામાન બધો ગાડામાં ભરીને જ્યારે તે રાંધવાનો ભરડો દઈને ગાડું એમણે ગામના માર્ગે વહેતું કર્યું ત્યારે જ બે મણ કપાસિયાનો કોથળો માથે મૂકીને પવનના વંટોળિયાની જેમ વહે આવતા હરકચંદ શેઠે એમને સાથ દીધો એ બંને વચ્ચેની વાતચીત વિશેની આપણે ગયા વખતે ચર્ચા કરેલી અને કહળસંગ કોથળો મૂકવા દેતો નથી પોતાના ગાડામાં અને જ્યારે હરકચંદ વાણીઓ ગાડામાં કોથળો નાખવા જાય છે ત્યારે બળદને ડચકારો કરીને કહળસંગે ગાડું હાંકી મૂક્યું અને મોર્ય ગાડું ને વાહે હરકચંદ ગાડું ગામના ભાગો તરફ એણે જવા દીધું અને હરકચંદ ઢીલા પગે ને વિલા મોઢે બૂમ પાડે છે કે ભાઈ જરીકવાર આ બળદોને તાણી ઝાલો ને માથે અઢી બે મણ ભાર છે ત્યારે જવાબ આપે છે કે આ બળદિયા બહુ પાણીયારા છે અને તે આજે મારાથી તાણી ઝાલ્યા રહેતા નથી આ સાંભળીને હરકચંદ શેઠ ખૂબ જ દુઃખી થઈ જાય છે અને એ ગાળાને જતું જોઈ રહ્યા અને પછી છેલ્લે એ વાત એમના મગજમાં રહી ગઈ કે કહળ સંગે એમની સાથે કેટલી દાંડાઈ કરી અને આ વેણ એ વાણિયાના મનમાં એમના લમણામાં એ વાત રહી ગઈ અને કહળ સંગે નરાતરા દાંડાઈ કરી છે એવું એમને એ વખતે લાગે છે આ વાતને વરસ એકના વહાણા વહી ગયા એટલે ખૂબ વર્ષો આ વાત નહીં થઈ ગયા પણ હરતચંદના વાત મગજમાં મનમાં આ વાત યાદ રહી ગઈ હતી એવામાં કુદરતને કરવું તે કહળ સંગના બાપુ ગુજરી ગયા ગામમાં કોઈ ભણેલું ન મળે કોઈનો કાગળ આવ્યો હોય તો હરતચંદની હાટે વંચાવા જવું પડે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન હવે આ એક કહેવત છે કે જ્યાં ખૂબ ખરાબ વસ્તુ હોય બરાબર જ્યાં કોઈ સારી વસ્તુ મળતી ન હોય ત્યાં ખરાબ વસ્તુ પણ સારી કહેવાય એટલે કહેવાય કે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એટલે આખું ગામ અંગૂઠા છાપ હતું ખાલી હરકચંદ શેઠ એક જ ભણેલા હતા એટલે એમનો ભાવ પૂછાતો કોઈના દસ્તાવેજ લખવા હોય ખાતું પાડવું હોય કે સારા ભલા અવસરે કંકોત્રી લખવી હોય કે માઠા પ્રસંગે કાગળ લખવા હોય તો હરકચંદ શેઠ શરમના માર્યા કામ કરી દેતા હવે દસ્તાવેજ એટલે કોઈ પણ લેણદેણ સંબંધી લખાણ હોય એને દસ્તાવેજ કહેવાય ઘણી વાર તમે જોયું હશે કે આપણે કોઈ મોટી પ્રોપર્ટી લેવાની હોય મકાન લેવાનું હોય કોઈ મોટી લોન લેવાની હોય તો એના માટે દસ્તાવેજ કરવા પડે છે કોઈ સારા ભલા એટલે કોઈ ખરાબ માઠો એટલે ખરાબ પ્રસંગ અથવા તો સારો પ્રસંગ એટલે કે કોઈ લગ્ન પ્રસંગ કેવું કંઈ હોય તો કંકોત્રી લખવી હોય કાગળ લખવા હોય તો હરકચંદ એ વખતે લોકોને કામ કરી આપતા હવે કહર બાપુના એમના બાપુ ગુજરી ગયા એટલે કે મૃત્યુ પામ્યા હતા એટલે તે કાળોત્રી લખાવવા માટે હરકચંદ શેઠ પાસે જાય છે હવે કાળોત્રી એટલે જેમ આપણે લગ્ન માટે કંકોત્રી લખીએ તો મૃત્યુ થયું હોય તો એના માટે એને મરણ માટેનો જે કાગળ લખવાનો હોય એને કાળોત્રી કહેવાય તો કાળોત્રીના કાગળ લખવા હરકચંદ શેઠને બોલાવ્યા શેઠને મનમાં થયું કે તે દીતો બાપુના બળદિયા તાણી ઝાલ્યા રહેતા નહોતા અને આ જ મેલાના કાગળ લખવા બોલાવે છે મેલાના એટલે આ જે ખરાબ પ્રસંગ હતો એના માટે આ શબ્દ વાપરવામાં આવ્યો છે ઠીક લાગમાં આવ્યા છે આ જ એને ભાલીએ ન ભરાવી દઉં તો મારું નામ હરકચંદનઈ હવે આ એક રૂઢિપ્રયોગ છે ભાલીએ ભરાવી દેવું એટલે બરાબરની તકલીફમાં કોઈને મૂકવા હોય તો એના માટે આ રૂઢિપ્રયોગ વપરાય છે આમ વિચારીને શેઠ કાગળ લખવા બેઠા કહળ સંગે એમના બાપુનું કારજ કારજ એટલે જે કોઈનું મૃત્યુ થયું હોય તો એના બારમા દિવસે અથવા તો ચોથા દિવસે પાંચમા દિવસે જે કોઈ વિધિ કરવામાં આવે છે એને કારજ કહેવામાં આવે પાંચમનું રાખેલું શેઠિયાએ થોડા કાગળ પાંચમના થોડા છઠના થોડા સાતમ આઠમ નોમના તથા થોડા દસમ અને અગિયારસની તિથિના લખીને જવા દીધા હવે અહીંયા એમણે શું ગડબડ કરી હવે કાર જ હતું પાંચમનું અને જેટલા માણસોને એમણે કાગળ લખ્યા એમાં અલગ અલગ તિથિ પ્રમાણે કાગળ લખ્યા હવે એમાં શું મુશ્કેલી થઈ એ જોઈએ પછી તો ભાઈ એક દિવસનું કાર જ હતું એ લગાતાર સાત દિવસ ચાલ્યું ઓલ્યા જાય ને ઓલ્યા આવે ઓલ્યા જાય ને ઓલ્યા આવે હવે અહીંયા બન્યું એવું કે એ વખતે ફોનની સગવડ કદાચ નહીં હોય એટલે માત્ર કાગળ દ્વારા લોકોને સંદેશો પહોંચાડવામાં આવતો હવે કોઈ પાંચમના દિવસે આવ્યું કોઈ સાતમના દિવસે આવ્યું કોઈ આઠમના દિવસે આવ્યું એમ કરતાં કરતાં કાર જ એક જ દિવસનું હતું પણ જે કાગળ લખવામાં હરકચંદ શેઠે જે ભૂલ કરેલી જાણી જોઈને ભૂલ કરેલી એના લીધે લોકો અલગ અલગ દિવસે ત્યાં આવતા હતા કહળસંઘના કુટુંબના સંધાય સંધાય એટલે બધા વિચારમાં પડી ગયા કે માળો આ ચેમનું વેતરાણું છે વેતરાણું છે એટલે આ શું ખોટું થયું છે કુટુંબના સભ્યોએ જ્યારે કહરસંગને પૂછ્યું કે માહુઆ જેમનું એટલે કે આ કેમનું ખોટું થયું અલ્યા મેલાના કાગળ કોની પાસે લખાવ્યા હતા એટલે જે આ મરણના સમાચારનો જે પત્ર હોય એને મેલાનો કાગળ કહેવાય તો શું કી છે કે એ આ કાગળ કોની પાસે લખાવ્યા હતા કાગળ તો હરકચંદ શેઠે લખી દીધા હતા એ તો ડાહ્યુ મને છે એ ઉઠીને આવી ભૂલ ના કરે હોં ડાહ્યું મનેખ મનેખ એટલે માણસ એટલે કુટુંબના સભ્યો એવું કહે છે કે તો ખૂબ સારા માણસ છે એ કંઈ આવી ભૂલ કરે નહીં શેઠિયાને બોલાવીને પૂછો તો ખબર પડે ને આ તો ખમતીધર ખોરડું છે પણ કોઈ મોળા પાતળા માણનું ખોરડું હોય તો ખેતર વેચવા આ વારો આવે કે બીજું કંઈ હવે ખમતીધર એટલે બોજો સહન કરવા કરનાર અથવા તો ખમતીધર એટલે પૈસે ટકે સુખી માણસ અને બોજો સહન કરનાર એટલે બધાને ખવડાવી પીવડાવી શકવાની ક્ષમતાવાળો માણસ ખાનદાની માણસ એટલે એવું કહે છે કહળસંઘ માટે કે ખમતીધર ખોડું એટલે એમ કે આ તો સારું કુટુંબ છે એટલે વાંધો નહીં પરંતુ મોળા પાતળા માણસ એટલે કે કોઈ સામાન્ય માણસ કે જેની ઇન્કમ બહુ ઓછી હોય અને આવી રીતે રોજ અલગ અલગ વ્યક્તિ અલગ અલગ દિવસે જમવા માટે આવે તો કેવી રીતે વ્યવસ્થા કરવી એટલે એવું કહે છે કે ખેતર વેચવા વારો આવે કે બીજું કંઈ હરકચંદ શેઠને તેડું મોકલ્યું તેડું મોકલ્યું એટલે હરકચંદ શેઠને બોલાવ્યા એમને નિમંત્રણ આપ્યું હાથમાં ધોતિયાનો છેડો ઝાલી કાને લાંબી લેખણ ખોસી માથે રાતી પાંચાળી પાઘડી અને પગમાં મોજડી પહેરી શેઠ કહળ સંગના ફળીએ આવ્યા ફળીએ એટલે ઘરની બહાર જે પેસેજ હોય ત્યાં આવ્યા સૌ પૂછવા લાગ્યા હરકચંદભાઈ આ ચેમનું બફાણું છે એટલે કે આ શું ખોટી વાત થઈ અથવા તો શું તકલીફ થઈ છે શેઠિયાએ ઠાવકો મોં કરીને માંડીને વાત કરી સાંભળો ભાઈઓ વરદી મૌર્યની વાત છે એટલે કે વર્ષો પહેલાં એટલે કે ઘણા બધા વરસ અને દિવસો પહેલાંની વાત છે કહળસંઘભાઈ ધંધુકે હટાણું કરી ગાડું લઈને ગામમાં આવતા હતા એ વખતે બજાર સોસરો હું કપાસિયાનો કોથળો લઈને એમના ગાડામાં મૂકવા ગયો એમના એટલે કહળસંઘભાઈના એમના ગાડામાં મૂકવા ગયો તે દી એમના પાણીયાળા સંધિયા બળદો હવે પાણીયાળા એટલે ખૂબ જ બળવાન અને સંધ્યા એટલે સંધ્યા અને સંધાઈ શબ્દ આપણે અલગ રાખવાનો છે સંધ્યા એટલે બળદની એક પ્રકારની જાત અને સંધાઈ એટલે બધા તો આ બે શબ્દ વચ્ચે ડિફરન્સ છે એ યાદ રાખવાનું નોતારિયા ઈમ ઈમના બાપુના કરજ ટાણે ટાણે એટલે વખતે એટલે જ્યારે એમ કે એમના બાપુનું આવી રીતે કારજ હતું ત્યારે કાગળ લખતાં લખતા મારી લેખણ ઝાલી ન રહી બહુ તાણી ઝાલી પણ ખમ માને તો ને એટલે ખમ માને તો ને એટલે છતાં માને તો ને એટલે જેવી રીતે તે દિવસે કહળસંગભાઈએ બહાનું કાઢ્યું હતું કે આ બળદ મારાથી તાણી ઝાલ્યા એટલે કે મારાથી પકડતા એ ઝાલી રહેતા ઝાલી રહેતા નથી તો એવી જ રીતે આજે મારી આજે લેખણ એટલે કે હું પેલા કાગળ લખવા બેઠો ત્યારે મારી જે કલમ છે એ જાલી નહોતી રહેતી અને હું ગમે એટલું એને રોકવાની કોશિશ કરતો તો છતાં પણ તે માનતી નહોતી વાત ડાહ્યા અનુભવીએ કહ્યું હરકચંદ શેઠ મૃત્યુ તો વહેલું મળું સૌ કોઈનું આવવાનું છે પણ મોતનો મલાજો જાળવવામાં આપણી માણસાઈ છે વાતડાહ્યા એટલે જે જેને ખૂબ સમજણ છે અને જે અનુભવી માણસ છે એણે હરકચંદને શું કહે છે કે ભાઈ મૃત્યુ તો વહેલું મોડું સૌ કોઈનું આવવાનું જ છે હવે મોતનો મલાજો એટલે કે આવા વખતે કોઈના મૃત્યુ સમયે આવી મશ્કરી કરવી એ કંઈ માણસાઈનું કામ નથી બરાબર પણ ત્યારે આપણે મોતનો મલાજો એટલે આપણે કયા સમયે કેવા પ્રસંગે શું કામ કરવું એ આપણને ખબર હોવી જોઈએ હા બીજો કોઈ લગ્નનો પ્રસંગ હોત કે બીજો કોઈ સારો પ્રસંગ હોત અને હરકચંદ શેઠે પોતાની વાતનો બદલો લીધો હોત તો અલગ વાત હતી પણ આ તો કોઈના મૃત્યુ પછી આવા આવા વખતે કોઈના મૃત્યુના સમયે કોઈના મૃત્યુના કારજના સમયે જો આપણે આપણો બદલો લેવાની કોશિશ કરીએ તો એ બહુ ખરાબ વાત છે એમ એ સમજાવવા માગે છે અને માણસાઈ એટલે હ્યુમન બિંગ તો આપણે એમ કે મોતનો મલા જોતો જાળવવો જોઈએ એમ કરીને લોકો હરક્ષચંદ શેઠને સમજાવે છે અને પછી સંધાય સંધા એટલે બધાએ કહળ સંઘને પણ ઠપકો આપ્યો શું ઠપકો આપ્યો ઠપકો આપ્યો એટલે એને ઠપકાર્યો અને એને જરાક ખીજાયા પણ ખરા કે ભાઈ આપણે આવી રીતે કોઈ દિવસ કોઈની મશ્કરી કરવી જોઈએ નહીં શરમની મારી એમની આંખો ભોં ખોતરવા માંડી હવે ભોં ખોતરવા માંડી આપણને એક રૂઢિપ્રયોગ છે ભોં એટલે જમીન અને ખોતરવા માંડી એટલે નીચું જોઈને એ ઊભા રહી ગયા કારણ કે લોકોની આગળ એમને શરમ લાગી હતી કારણ કે તે દિવસે જો એમણે આવી ભૂલ ના કરી હોત જો એમણે હરકચંદ શેઠ સાથે આવું વર્તન ના કર્યું હોત તો આજે એમની સાથે આવ્યો કોઈ બનાવ બન્યો ના હોત એટલે કહળસંઘ પણ પોતે શરમાઈ ગયા અને શરમના લીધે જમીન સામે એટલે શરમના મારા એમનું મોઢું નીચું થઈ ગયું એવો અહીંયા અર્થ લેવાનો છે અને પછી એક કહેવત છે વાઢ્યકાનને આવે સાન તે દિથી કહળસંઘની અક્કલનું તાળું ઉઘડી ગયું અને પછી છેલ્લું એક એક બીજી કહેવત છે આજની ઘડી કાલનો દી હવે વાઢ કાન ને આવે શ્યાન એટલે જ્યારે આપણા નીચે રેલો આવે ને જ્યારે કોઈ પણ માણસ આપણે મુશ્કેલીમાં મુકાય બરાબર એટલે સમય હંમેશા દરેક વ્યક્તિનો એક સમય આવે છે તે દિવસે સમય સંગનો હતો આજે સમય હરકચંદનો હતો એટલે અહીંયા એવું કહે છે કે પ્રસંગ પડે માણસને ભાન થવું અથવા તો અનુભવના લીધે માણસને પોતાની બુદ્ધિનું અથવા તો પોતે જે ખરાબ કામ કર્યું હોય એનું ભાન થવું એના માટે આ કહેવત વપરાય છે બીજી એક કહેવત છે અક્કલનું તાળું ઉઘડી ગયું એટલે સાચી વાતનું એને ભાન થયું અને પછી છેલ્લે કહે છે આજની ઘડીને કાલનો દી એટલે કાયમના માટે એકચ્યુલી આનો અર્થ થશે કાયમના માટે અદ્રશ્ય થઈ જવું પણ આપણે અહીંયા એવી રીતે લેવાનું છે કે આજની ઘડીને કાલનો દી એટલે એ દિવસ પછી કહળ સંગે પોતે બીજાની સાથે દાંડાઈ કરવાનું છોડી દીધું તો અહીંયા આપણે પાઠ પૂરો કરીએ છીએ કેટલાક અઘરા શબ્દોની માહિતી લઈએ આદિકાળ એટલે કે જૂના સમયથી હટાણું ખરીદી ખોરડું એટલે મકાન અથવા ઘર રાંધવું એટલે દોરડું ઘાણી એટલે તેલ પીસવાની જગ્યા દાંડાઈ એટલે બે જવાબદારીભર્યું વર્તન અથવા તો દાદાગીરી કરવી હિંગતેલ સ્વાર્થી અંગૂઠા છાપ એટલે અભણ દસ્તાવેજ એટલે લેણદેણ સંબંધી લખાણ બફાણું એટલે ખોટું થયું વેતરાણું એટલે કે કોઈ પણ વાતને ઊંધી રીતે થવું અથવા તો ખરાબ થવું હાટડી એટલે દુકાન મનખ માણસ ખમતીધર એટલે કે ખાનદાની કે બોજો સહન કરનાર માણસ મોડા પાતળા માણ એટલે સાધારણ માણસ કારજ એટલે મરણ પછી થતી વિધિ ટાણે એટલે વખતે અથવા તો પ્રસંગે મલાજો એટલે આબરૂ ભોં એટલે જમીન રૂઢિપ્રયોગ જોઈએ જે ટેક્સ્ટબુકમાં એના અલગથી અર્થ નથી આપ્યા ભરડો લેવો એટલે સખત રીતે વીંટી લેવું આપણે રૂઢિપ્રયોગ જોયો તો કે રાંધવાનો ભરડો લઈને ચોપડા ચોખ્ખા કરવા એટલે કે હિસાબ કરવો વ્યવસ્થિત રીતે હિસાબ કરવો ઘાયેલ ચડવું એટલે લાગમાં આવવું તે દિવસે કહળસંગ બોલે છે કે આ જ વાણીઓ માંડ ઘાયે ચડ્યો છે ભાલીએ ભરાવી દેવું એટલે બરાબરની તકલીફમાં મૂકી દેવું લમડામાં રહી જવું એટલે મગજમાં યાદ રહી જવું ભીત સસરવું પૂછવું એટલે સ્પષ્ટ રીતે સમજાવવું અને હરિના લાલ ભગવાનના માણસ અથવા તો મદદ કરનાર વિદ્યા વાપરવી એટલે સમજાવીને કોઈની પાસે આપણું કામ કરાવી લેવું કેટલીક કહેવતો જોઈએ કપાસિયા ભરે કોઠી થોડી ફાટી જાય એટલે હલકી વસ્તુ હોય એ આપણે ગમે તેમ કરીને આપણે સમાવી શકીએ છીએ વાઢ કાનને આવે શાન એટલે સમય આવે માણસને ભાન થવું અથવા તો અનુભવથી માણસને બધું સમજાય આજની ઘડીને કાલનો દી એટલે કાયમને માટે અદ્રશ્ય થઈ જવું ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એટલે બહુ સારી વસ્તુ ના મળે ત્યાં ખરાબ વસ્તુ પણ સારી ગણાય એટલે ઘણી વખત આપણે જોયું છે સ્ટુડન્ટ કે ઘણીવાર આપણે અમુક વસ્તુ વગર ચલાવી લેવું પડે છે અને આના માટે બીજી એક કહેવત એક એની સાથે આપણે સરખાવીએ તો ના મામા કરતાં કાણો મામો શું ખોટો બરાબર ને એટલે અને બીજું કે જે વસ્તુ હોય એનાથી આપણે ચલાવી લેવું પડે એટલે બહુ સારી વસ્તુ ના મળે ત્યાં ખરાબ વસ્તુ પણ સારી ગણાય અને પછી છે કપાળમાં ઊઘે વાળ તો ભાલમાં ઉગે ઝાડ આ કહેવત ભાલ પંથક માટે વપરાતી એક કહેવત છે કે ઝાડ પાન વિનાની ઉજ્જડ અથવા તો ઉજ્જળ ધરતી એના માટે અહીંયા આ એક કહેવત વાપરવામાં આવી છે